நமோ ரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆரியானம், நமோ உவச்சானம், நமோ லூயே திரிகாலவர்த்தி சவசாமம். மங்களம் பகவான் வீரோ, மங்களம் கௌதமோ கரி, மங்களம் குந்தகுந்தாரியோ, ஜெயின் தர்மோஸ்து மங்களம். சர்வ மங்கள மங்கல்யம், சர்வ கல்யாண காரகம், பிரதானம் சர்வ தர்மானம், ஜெயினம் ஜெயது சாசனம். ஓம்கார பிந்து சம்யுக்தம் நித்யம் தியாயந்தி யோகினம், காமதம் மோக்ஷதம் செய்ய ஓம்காராய நமோ நம. நம சமய சாராய சுவானுபூத்யா சகாஸ்தே சித் ஸ்வபாவாய பாவாய சர்வ பாவாந்தரி. அக்னாந்தி நிராந்தானாம் ஜ்ஞானாஞ்சன சலாகயா சக்ஷுருன்மிலிதம் யேனம் தஸ்மை ஸ்ரீகுருவே நம. ஆத்மா ஜ்ஞானம் ஸ்வயம் ஜ்ஞானம் ஜ்ஞானாத் அன்யத் கரோதி கிம் பரபாவஸ்ய கர்த்தாத்மா மோஹோயம் வ்யவஹாரினம். மங்கள்மய் மங்கள்கரன் வீதராக விஜ்ஞான் நமோ தாஹி ஜாதே பயே அரிஹந்தாதி மகான். ஓம் நம சிதேபிய நம சிதேபிய நம சிதேபிய. மாவீர் பரமாத்மாના சாசனமா કુંકુમ આચાર્ય ભગવાનની આમનાઈમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આ કાળમાં યોગ થવો તે ખરેખર એક અચંબો છે. જે ધર્મપિતાએ એક ભગવાન આત્માને બતાવ્યો, ભગવાન આત્માને ઘૂંટાયો અને હું ભગવાન આત્મા છું તેવો નક્કી કરવાનો, નિર્ણય કરવાનો આદેશ આપ્યો. એક વખત હું ભગવાન આત્મા છું, પરમાત્મા છું એવો નિર્ણય થઈ જાય તો પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં જોઈએ તો નિર્ણય કોને કહેવાય કે જેનો ફરી ફરી વિચાર ન કરવો પડે. ફરી ફરી વિચાર કરવો પડે છે એનો અર્થ એ છે કે હજી નિર્ણય નથી થયો, વિચારની ભૂમિકામાં છે. આ વખત છે સ્વભાવથી હું પરિપૂર્ણ છું, સ્વભાવથી હું ભગવાન છું, કૃત્ય કૃત્ય છું. દ્રવ્ય અને પર્યાયની વચ્ચે ભેદ જ્ઞાન કરો એવો ઉપદેશ હોય છે પણ વાસ્તવિકતાથી જોવામાં આવે તો દ્રવ્ય અને પર્યાય જુદા જ છે. બંનેના સ્વભાવ જુદા છે, બંનેની વ્યવસ્થા જુદી છે. તો જે સ્વભાવથી જુદા છે એને જુદા કરવાના નથી, જુદા જાણવાના છે, જુદા માનવાના છે. આજ દિવસ સુધી હું પરમાત્મા છું એવા વિકલ્પો ઘણા કર્યા, એવા વિચારો કર્યા, પરંતુ એ ચિંતન મનનના માધ્યમથી આગળ વધીને હું પરમાત્મા છું એવો નક્કી કરવાનો, એવો નિર્ણય કરવાનો જે અભિપ્રાય અંતરંગથી કેળવાવો જોઈએ એ કરવાનો નથી. આ સમય છે એ અભિપ્રાયને કેળવવા માટેનો, અને ત્યારે સંભવ બને છે જ્યારે તેને પોતાને ત્રિકાળી દ્રવ્યની અંદરમાં પરિપૂર્ણતા ભાસે છે, હું નાયક પરમાત્મા છું એવો વિશ્વાસ આવે છે અને પર્યાયનો સંતોષ, પર્યાયની અંદરમાં સંતોષ જે અનાદિકાળથી લાગી ગયો છે એ મટી જાય. 121 નંબરના બોલમાં પૂજ્ય સોગાનીજીને એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે દ્રવ્ય લિંગી આટલું સ્પષ્ટ જાણીને ત્રિકાળીમાં અહમપણું કેમ કરતા નથી? તો ઉત્તર છે, તેમને સુખની જરૂરત નથી, કારણ કે તેમને એક સમયની ઉઘાડ પર્યાયમાં સંતોષ છે, સુખ લાગે છે, તેથી ત્રિકાળીને કેમ પકડે? જેને પર્યાયની અંદરમાં સંતોષ લાગતો હોય એને ખરેખર સાચી રીતે વિચારવામાં આવે તો એ દર્શનમાં એનો તીવ્ર થઈ રહ્યો છે. કારણ કે જ્યાં જીવને સંતોષ હોય ત્યાં અટકવું થાય, અને પર્યાયની અંદરમાં સંતોષ છે તો એ પર્યાયની અંદરમાં અટકવું થાય છે. એ પર્યાય બુદ્ધિ છે, એ પર્યાયનો અહમ છે, પર્યાયમાં પોતાપણું છે, પર્યાયમાં એકપણું છે. અને જ્યાં સુધી પર્યાયની અંદરમાં એકપણું છે ત્યાં સુધી હું પરમાત્મા છું એવો એને વિશ્વાસ જ નથી ઉત્પન્ન થતો. સ્વભાવ તરફનો પુરુષાર્થ જ એનો ચાલુ નથી થતો. એટલી વાત એને સમજાવવી જોઈએ કે પર્યાય છે એ નાશવાન છે, જે પર્યાયનો ઉત્પાદ છે એ પર્યાયનો વ્યય છે.
માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ કેવળ જ્ઞાનને પણ પરદ્રવ્ય કીધું, કેવળ જ્ઞાનને પણ આ વસ્તુ કીધું. બીજી પર્યાયનો ઉત્પાદ છે, હવે જે પર્યાયનો ઉત્પાદ છે પર્યાયનો વ્યય છે, એટલે એ સંયોગિક ભાવ છે. મને તો અસંગી વસ્તુ જે છે, ત્રિકાળ અસંગી, જેને પર્યાયનો સંગ નથી, પર્યાય ભેદોનો સંગ નથી, કારણ કે મારામાં આશ્રવ બંધ થતા જ નથી. જયારે મારામાં આશ્રવ બંધ થતો નથી તો આશ્રવ બંધ ના અભાવ પૂર્વક ઉત્પન્ન થતા સંવાદ નિજરા તે પણ મારામાં થતા નથી, મારો મોક્ષ થતો નથી. જે અપેક્ષાઓ પર પદાર્થ સાથે રાખે છે, કર્મકૃત ભાવ છે, સાવરણ ભાવ છે, એનાથી હું રહિત છું. પર્યાયને નિરપેક્ષ સ્વભાવથી જયારે જોવે છે ત્યારે આત્મા સાથેનો કર્તા કર્મ સંબંધ મટી જાય છે. કારણ કે પર્યાયને આત્મા સાથે કર્તા કર્મ સંબંધ છે જ નહીં. પર્યાયનું કર્તા કર્મ પણ પર્યાયમાં છે અને હું તો અકર્તા છું. પોતાને અકર્તા ભાવે જોવે અને જયારે એ અકર્તા ભાવે જોવે છે તો એ અભોગતા છે, અકર્તા છે, એ અભોગતા છે, અભોગતા છે, એ અકારણ છે. સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે એ શ્રદ્ધા ગુણની અપેક્ષાથી નથી થતું, એ સમ્યક દર્શનની પર્યાય સ્વાધીન સ્વ છે. કોઈ પણ ગુણોની અપેક્ષા પરિણામોને નથી, કોઈ પણ વસ્તુની અપેક્ષા પરિણામોને નથી, એ પરિણામ સ્વતંત્ર સત છે. અનાદિ અનંત પરિણામમાં જે સમયે જે થવાનું છે તે નિશ્ચિત છે, તે નિર્માણ થયેલું, નિર્મિત થયેલું છે. જે નિર્મિત થયેલું છે એમાં કોણ ફેરફાર કરે, અને જે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી તેની સામે જઈને હું શું કરું છું? પોતાના ત્રિકાળી આત્માની વિરાજના કરું છું. પરિણામ જે સમયે જે થવાના છે તે જ થાય છે, એમાં આગળ પાછળ કઈ થતું જ નથી. થવા યોગ્ય થાય છે, હોનહાર પ્રમાણે થાય છે, એની યોગ્યતા પ્રમાણે થાય છે, અને પ્રત્યેક પરિણામની અંદરમાં જે સમય સમય કાર્ય થયેલું છે એ અનાદિ અનંત સુનિશ્ચિત છે. સુનિશ્ચિત પરિણામને કોઈ ફેરવે અને કર્તા બુદ્ધિ કરે તો એ ભ્રાંતિ છે, ભ્રમણા છે, સંસાર છે. અને એ જ સમયે હું એનાથી અત્યંત ભિન્ન અકર્તા છું, અભોગતા છું. એને ખરેખર પોતાના ત્રિકાળી સ્વભાવ છોડીને બીજું કઈ એને પોસાવવું ન જોઈએ. દિવસ રાત હાલતા ચાલતા ઉઠતા બેસતા સ્વાધ્યાય કરતા ચિંતન કરતા મનન કરતા હું પરમાત્મા છું એ ભાવ એને ઘૂંટાવો છું. જ્ઞાનના વિસ્તારનો કોઈ અંત નથી અને દ્રષ્ટિની અંદરમાં સંક્ષિપ્તતા છોડીને બીજું કઈ નથી. શ્રદ્ધાની અંદરમાં સંક્ષિપ્તતા છે અને જ્ઞાનની અંદરમાં વિસ્તાર છે. જ્ઞાનથી કેવળ જ્ઞાન અને શ્રદ્ધાથી હું છું, બસ આટલું હું છું, એટલી વસ્તુ છે, એટલો વિષય છે. અને એની ઉપર આવું દરેક મુમુક્ષુઓનું પરમ કર્તવ્ય છે. આજ 45 વર્ષ સુધી ગુરુદેવશ્રીનો એક ભારે ઉપદેશ અમૃત વર્ષા વરસાવતો ગયો અને પરમાત્મા છું એની જાહેરાત કરતો ગયો. આજે 45 વર્ષ પછી બીજા 34 વર્ષ ગયા, એટલે કરીબ 80 વર્ષ સુધી આ એક ધારા એક ધારી આ વાત ચાલી રહી છે. હવે એની અંદરમાં આત્માર્થીઓને પ્રમાણ જ્ઞાન, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની વ્યવસ્થા, પર્યાયની સ્વતંત્ર સત વ્યવસ્થા, દ્રવ્યની સ્વતંત્ર સત, અનાદિ અનંત સુનિશ્ચિત વ્યવસ્થા એને ખબર છે, તો પછી આજે તો જેટલું જાણપણું હોવું જોઈએ એનાથી અનેક ગણું વધારે જાણપણું એની પાસે. હવે તે જાણપણાને એને ટૂંકાવાનું છે, સંક્ષિપ્ત કરવાનું છે, અને સંક્ષિપ્ત કરીને એક વસ્તુ ઉપર આવીને ઉભું રહેવાનું છે. એક ઉપર આવીને ઉભો રહે અને ટકી ન શકે એવું કોઈ દિવસ બનતું નથી. એનો હું પરમાત્મા છું ભાવ ઉપર આવવાનો છે. એ સમય છે, એ અવસર છે આજના દિવસે, કે જયારે શુદ્ધાત્મા માત્ર વસ્તુ છે એવું જાણે, એવું માને, એક અપરિણામી માત્ર હું છું અને આ પરિણામી હું છું એવો વિશ્વાસ આવે
તો એમાં જે પરિણામી પણ જે પ્રગટ થાય એટલું જૈન દર્શન છે, અપરિણામી અને પરિણામી એટલું જૈન દર્શન છે. એકાંત પરિણામ એ તો પર્યાય દ્રષ્ટિ છે, અને પર્યાય દ્રષ્ટિ છે એ જૈન દર્શનની બહાર છે. જેની અંદરમાં હું અપરિણામી છું અને અપરિણામી છું એવું લક્ષ થતા, એવું સિદ્ધાંત થતા પરિણામી પણું પ્રગટ થાય છે. પરિણામી પણું એટલે દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુ, પ્રમાણ જ્ઞાન, અનુભવ જ્ઞાન એ પ્રગટ થાય છે અને એટલું જૈન દર્શન છે. આની બહાર પ્રયોજન શું છે? આજે વખત આવ્યો છે આત્માર્થીઓ પોતાનો સ્વાધ્યાય શુદ્ધાત્મા સુધી લઈ આવવાનો. સુગાનીજી સાહેબની આટલી સ્પષ્ટ વાત, ગુરુદેવની શુદ્ધ નિશ્ચયની આટલી સ્પષ્ટ વાત, 11મી ગાથામાં વ્યવહાર સગળો અસત્યાર્થ છે, અભૂતાર્થ છે એ વાત, 6થી ગાથાની અંદરમાં દ્રવ્ય છે તે પર્યાયથી રહિત છે, પ્રમત અપ્રમતથી રહિત છે એ વાત આજને દિવસે આપણે મૂળભૂત વિષય છે. અને એની અંદરમાં 320મી ગાથામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટીકરણની ચરમસીમાએ કર્યું છે કે બસ નિર્વિકલ્પ વસ્તુ માત્ર હું છું, પરિણામ માત્રથી રહિત છું. જે સ્વભાવથી રહિત છે અને રહિત કરવાનું છે, દ્રવ્ય પર્યાય બંને સ્વભાવથી ભિન્ન છે, તો ભિન્ન છે અને ભિન્ન જાણવાના છે, ભિન્ન કરવાના નથી. ભિન્ન જાણવાના છે, ભિન્ન માનવાના છે, અને ભિન્ન જાણી માની અને હું છું એટલે વિશ્વાસ કેળવવાનો છે. હવે આનું નામ અનંત પુરુષાર્થ છે. કઈ ન કરવાનું નામ એટલે વસ્તુ જે છે પર્યાય છે એ પોતાની વ્યવસ્થાથી સ્વચ્છ છે, અને દ્રવ્ય છે એ સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, ભગવાન છે. એવો જે વિશ્વાસ જે છે પછી વિશ્વાસ કેળવવાનો છે. અભિપ્રાયની અંદરમાં હું પરમાત્મા છું એ ભાવને પોષવાનો છે. આની અંદરમાં કોઈ પરિશ્રમ નથી, અને છતાં પણ જેવી વસ્તુ છે એવો વિચાર કરે છે, એવો નિર્ણય કરે છે તે પરિશ્રમ છે, એ સાચો પરિશ્રમ છે, એ અનંત પુરુષાર્થ છે. વસ્તુ જેવી છે એવી વિચારવી, વસ્તુ જેવી છે એવું સમજવું એનું નામ પુરુષાર્થ છે. કારણ કે અનાદિકાળથી દ્રવ્યલિંગી મુનિ પણ હું શુદ્ધાત્મા છું એ ત્રિકાળીને પકડતા નથી, સુકામ નથી પકડતા, અને પંચમહાવ્રતના પરિણામની અંદરમાં સંતોષ છે, આત્માના વિચાર ચિંતનમાં સંતોષ છે, સ્વાધ્યાયમાં સંતોષ. તો હું પરમાત્મા છું એવા હું પણમાં નથી આવતો. કારણ કે જે હું પણમાં આવે છે ને એને તો શ્રદ્ધાની વાત પણ નથી, શ્રદ્ધાની વાત પણ નથી. એટલે એ શ્રદ્ધા હું શ્રદ્ધેય છું એમ કે છે, એ શ્રદ્ધેય જે છે એ શ્રદ્ધાથી રહી જ છે. જે શ્રદ્ધેય શ્રદ્ધાની અપેક્ષા નથી રાખતું, માનો યા ન માનો બસ હું છું, હું છું એવો અભિપ્રાય, હું પરિપૂર્ણ છું એવો અભિપ્રાય, હું ભગવાન છું એવો અભિપ્રાય, હું પરમાત્મા છું એવો અભિપ્રાય, હું અપરિણામી છું એવો અભિપ્રાય, એ જૈન દર્શનનું મૂળ છે, જૈન દર્શનની નીવ છે. અને એની ઉપર એટલે કે જ્યાં એવો નિર્ણય થાય છે ત્યાં સમય દર્શન થાય છે. એની અંદરમાં સમય લાગતો જ નથી, કારણ કે એને ગમે એટલું સાંભળે પણ વસ્તુ માંથી સુખ આવે છે અને એ અંદરથી શરૂ થાય છે. બહારથી અંદર જવાનું કોઈ વિધાન નથી, કારણ કે વસ્તુ એક પણ સમય માટે અંદર થી બહાર આવી નથી, દ્રવ્ય એક પણ સમય માટે પર્યાયમાં આવ્યું નથી અને અનંત કાળ સુધી પર્યાયમાં આવવાનું નથી. એવી વસ્તુની અનાદિ અનંત વ્યવસ્થા છે. તો જે દ્રવ્ય અનાદિ અનંત પરિપૂર્ણ છે, અનાદિ અનંત એકરૂપ છે, એ હું છું. અને આ અભિપ્રાય કેળવવામાં જીવને મૂંઝવણ શા માટે થાય? આ વાસ્તવિકતા છે. અનાદિકાળથી આજ દિવસ સુધી જે કોઈ પણ મોક્ષ માર્ગ ઉપર ચાલ્યા છે, પરિપૂર્ણતાને પામ્યા છે, એકમાત્ર હું છું એના વિશ્વાસે પામ્યા છે. પોતાને અપૂર્ણ માનીને પૂર્ણતાનો પ્રયત્ન એ અજ્ઞાન છે. પોતે છે પરિપૂર્ણ પરમાત્મા, અને પરિપૂર્ણ પરમાત્મા પોતાને પરિપૂર્ણ પરમાત્મા ન માને એ મિથ્યા દર્શન છે. હવે ભગવાન આત્માને અનુભવવા માટે ગ્રહે છે, તેવા ગ્રહણ ત્યાગથી ભગવાન આત્મા શૂન્ય છે.
કે મને આત્માનો અનુભવ થાય, માટે હું આત્મા છું એમ કરીને જે ગ્રહણ કરે છે, એવા ગ્રહણ ત્યારથી ભગવાન આત્મા શૂન્ય છે અનાદિ અનંત. આ વાત એમને સમજવા યોગ્ય છે. ખરેખર તો મિથ્યાત્વમાં તીવ્ર દુઃખ લાગવું જોઈએ. જો તીવ્ર દુઃખ લાગે તો સાચા સુખ વિના સંતોષ થઈ શકે નહીં, તેમજ દુઃખની વેદના સુખને શોધ્યા વિના રહે જ નહીં. આ એક દ્રષ્ટિકોણ છે કે જો ખરેખર એને મિથ્યાત્વની અંદરમાં દુઃખ લાગે, એ સુખને શોધે અને સુખ અંતરમાં છે, એ વસ્તુની સામું જોવે, દ્રવ્યની દ્રષ્ટિ કરે, તો અનુભૂતિ થયા વિના રહેતી નથી. પર્યાયની સ્વતંત્રતા સમજાય છે, પર્યાયનું સતપણું સમજાય છે, તો પર્યાય દ્રષ્ટિ છૂટે છે. અને દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યનું સતપણું સમજાય છે તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. પર્યાયનું સતપણું સમજાતા પર્યાય દ્રષ્ટિ છૂટે, અને દ્રવ્યનું સતપણું સમજાતા દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. કેવું અદભુત વિધાન પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને હાથમાં આપ્યું છે. હજી શું બાકી છે, ક્યાંથી મેળવવું છે, શું મેળવવું છે, કેવી રીતે મેળવવું છે? બહારથી વસ્તુ મળવાની નથી. સાંભળવાથી આત્મા નહીં મળે, વિચારવાથી આત્મા નહીં મળે. અનાદિકાળથી વિચારવાનું જીવે બાકી આવે છે ભૂમિકામાં, એ જુદી વાત. વાંચન થાય છે, સ્વાધ્યાય થાય છે, ચર્ચા થાય છે, વિચાર ચાલે છે, એ બધી વાત છે. પણ હું નથી એની અંદર, એ હું પણ એક વખત નથી થતી જાય અને શુદ્ધાત્માની અંદરમાં આવી જાય, એ વાત મહત્વની છે. 124માં બોલમાં કહે છે, આખરમાં ગમે તેટલું સાંભળો પણ સુખ તો અહીંથી જ શરૂ થાય છે. ગમે તેટલું સાંભળો, સુખ તો અહીં અંતરમાંથી શરૂ થાય છે. સાંભળતા જ પ્રયાસ શરૂ થઈ જાય તે પાત્રતાનું લક્ષણ છે. આ વાત સાંભળી તેનો પ્રયાસ, તેનો પ્રયોગ ચાલુ થઈ જવો જોઈએ. આ થોડું સાંભળી તો લઉં, તેમાં શું નુકસાન છે, પછી અંદરમાં જઈશ. આ પ્રકારના પરિણામમાં સ્વભાવની અરુચિ છે. હજી સાંભળી લો, સાંભળી લો પછી વિચાર કરશું, સાંભળી લો પછી અંદર જશું, સાંભળી લો પછી પ્રયોગ કરશું, એની અંદરમાં સ્વભાવની અરુચિ છે. આ વાત આત્માથી સહન કેવી રીતે કરી છે? આત્માની અરુચિ હજી ક્યાં તાણા બાકી છે, કયો અવસર બાકી છે? એક સમયની જ્ઞાન પર્યાયમાં વિચાર કરીને પણ શું મળશે? એક સમયની જ્ઞાન પર્યાયમાં વિચાર કર 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 તેમાં મળશે શું? અને જીવને હંમેશા બસ વિસ્તારમાં પ્રીતિ લાગે છે. જેટલો વિસ્તાર જાણે છે એ જ્ઞાનની અંદરમાં મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન, જ્ઞાનનો સ્વભાવ જાણવું, સ્વપરનું જાણવું, સ્વને જાણે છે કેવી રીતે, પરને જાણે છે કેવી રીતે, એ વિસ્તાર 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 વિસ્તારનો કે અંત નથી. એટલે કે છે, ત્રિકાળીની તરફ જોર દેવાથી જ ક્ષણિક પર્યાયની એકતા છૂટીને સુખ મળશે. ત્રિકાળીની તરફ જોર દેવાથી જો ક્ષણિક પર્યાયની એકતા છૂટી જશે, અને જોર આવવું જોઈએ ત્રિકાળી ઉપર, પોતાના ત્રિકાળી સ્વભાવ ઉપર જોર આવવું જોઈએ કે હું ત્રિકાળી પરમાત્મા છું, હું ત્રિકાળી છું, ધ્રુવ છું, સદા એક રૂપ રહેનારો પદાર્થ છું, જેમાં કઈ વધઘટ નથી, નિગોળથી મને નુકસાન નથી ને કેવળ જ્ઞાનથી મને લાભ નથી, એવા નુકસાન લાભથી રહિત ત્રિકાળ લાભ સ્વરૂપ હું પરમાત્મા છું. એક વખત આ દ્રષ્ટિ ખેડવાઈ જાય, પરિણામની પ્રીતિ મટી જાય, ત્રિકાળીની પ્રીતિ થઈ જાય, સુખ તો સહજમાં ઉત્પન્ન થઈ જાય. સુખને પ્રગટ કરવા માટે મહેનત કરવી પડે એવું નથી. સુખ પ્રગટ થાય એના માટે વસ્તુ વિદ્યમાન છે, વસ્તુ પ્રગટ છે એવો વિશ્વાસ કરવાનો છે. જે પ્રત્યક્ષ વસ્તુ છે એને પ્રત્યક્ષ જાણતો નથી, પ્રત્યક્ષ માનતો નથી,
પ્રત્યક્ષ જાણતો અને માનતો નહીં હોવાને કારણે એને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરે છે. પ્રત્યક્ષ થાય કેવી છે? તો અનુભવથી પ્રત્યક્ષ એટલે અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. અરે ભાઈ, ત્રિકાળી ધ્રુવ પરમાત્મા પ્રગટ છે, વિદ્યમાન છે, હાજરાજુ છે, એ ક્યાંય છુપાયેલો નથી. પર્યાયની સાથે એની ભિન્નતા છે. પર્યાયમાં કદી આવ્યો નથી, પર્યાયમાં કદી આવવાનો નથી, પર્યાય એને ક્યારે સ્પર્શી નહીં શકે. અને એમ છતાં અનુભૂતિની અંદરમાં આત્મા છે, ધ્રુવ્ય પર્યાય નથી, તો છે અનુભૂતિ પ્રમાણ જ્ઞાનની અંદરમાં ત્યાગવાદમાં. પણ દ્રષ્ટિનો જે વિષય છે એમાં ત્યાગવાદનો અભાવ છે, પરિણામનો અભાવ છે. બસ એ હું છું, 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 એની ઉપર એનું જે વજન જે આવવું જોઈએ, એ ત્રિકાળી તરફ જે જોર જે દેવું જોઈએ, એ જોર નથી આવતું. અને જોર નથી આવતું એટલે ક્ષણિક પ્રિયની એકતા નથી છૂટતી. એકતા નથી છૂટતી એટલે સુખ નથી પ્રગટ થતું. તો વાત ત્રિકાળી તરફ જોર દેવાની છે. ગજબ વાત કરી છે પૂજ્ય ગુરુદેવશ્રીએ, સોગાનીજીએ. એવા પુરુષો આપણને મળ્યા જેમણે આત્માને હથેળીમાં બતાવી, ત્રિકાળીની તરફ જોર દેવાથી ક્ષણિક પર્યાયની એકતા છૂટીને સુખ મળશે. ગેરંટી છે સુખ મળશે. તમે ગેરંટી જોઈએ છે ને, જ્ઞાનીઓ ગેરંટી આપે છે, કોલ કરાર કરે છે. પણ એક વિધિથી થશે. કેવી રીતે થશે? કે જ્ઞાન પર્યાયમાં વિચાર કરવાની તને કાંઈ મળવાનું નથી. તું વિચાર કરતો રહે, વિચાર કરતો રહે, ચિંતન કરતો રહે, ચર્ચા કરતો રહે, કાંઈ નહીં મળે. પણ ત્રિકાળીની તરફ જોર દે. અને જોર દેતા જ હું ત્રિકાળી જોર દેવાનો એટલે હું ત્રિકાળી છું એવો વિશ્વાસ, એવો અભિપ્રાય, એવો અભિગમ, એવો માન્યતા, એવું શ્રદ્ધા, અને થતાં ક્ષણિક પ્રિયની એકતા છૂટી જશે. જ્યાં ક્ષણિક પ્રિયની એકતા છૂટશે અંતરમાં સુખ પ્રગટ થઈ જશે. એનું નામ પરિણામી છે, એનું નામ પ્રમાણ જ્ઞાન છે, એનું નામ સમ્યક જ્ઞાન છે, એનું નામ અનેકાંતનો જન્મ છે, સમ્યક અનેકાંત. પણ એ એકાંતમાં આવ્યા વિના, સમ્યક એકાંતમાં આવ્યા વિના એ કાર્ય નહીં થાય. ત્રિકાળી તરફ જોર દેવ ભાઈ, ત્રિકાળી તરફ જોર દેવ. બાકી બધું કાર્ય ઓટોમેટિક થશે, એના સમય થશે. નિસમુ જોમાં કે મને ત્રિકાળીનો જોર તો છે પણ પર્યાયમાં અનુભવ કેમ નથી થતો, આ પર્યાય દ્રષ્ટિ છે. એ ત્રિકાળીનો જોર જ નથી. કારણ કે ત્રિકાળીની ઉપર જોર એટલે આપે છે કે તમને દર્શન પ્રગટ થાય. એનો હેતુ પરિણામની અંદરમાં કઈ ને કઈ પ્રગટ કરવાનો છે. એનો હેતુ પરિણામની અંદરમાં કઈ પામવાનો છે. એની નજર પર્યાય ઉપર છે, એની દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે. એની પર્યાય દ્રષ્ટિ જે છે એ સંસાર, પર્યાય દ્રષ્ટિ જે છે એ સંસારમાં રખડવાનું કારણ છે. એક વખત શુદ્ધાત્માની દ્રષ્ટિ, ત્રિકાળીની તરફની જોર, ચારે તરફથી હું પરમાત્મા, હું પરમાત્મા, હું પરમાત્મા, જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય જે છે એ હું છું, એની અંદરમાં વજન આવે તો સ્વભાવની અંદરમાં જયમાં વિના રહી શકતો નથી. એકસો 126માં બોલમાં કે છે, આ ચાર ગતિઓની વાત તો બહુ સ્થૂળ છે, અહીં તો સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાયથી પણ અધિકમાં એટલે કે ધ્રુવમાં અહમપણું કરવાની વાત છે. સેનાથી અધિક? સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાયથી અધિક. હું સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાયથી અધિક છું, એમાં અહમ, એમાં હું પણ કરવાની વાત. ચાર ગતિઓથી છૂટવું છે એ વાત તો એક અપેક્ષા છે, બરાબર છે. પણ અહીંયા તો એની કોઈ કિંમત નથી. સિદ્ધ ગતિ અને સિદ્ધ પર્યાયથી પણ અધિકમાં, ધ્રુવમાં હું પણ અહમ પણ કરવાની વાત છે. તો પ્રશ્ન પૂછે છે, પર્યાયથી છૂટું કેવી રીતે થવું? તો કે પર્યાયથી તો છૂટો જ છે. 127માં બોલમાં કે પર્યાયથી છૂટું કેવી રીતે થવું? તો પર્યાયથી તો છૂટો જ છે. ત્રિકાળી અને પર્યાય ક્યારે એક થયા જ નથી, સદાય છૂટા છે. જે છૂટા છે એને છૂટા કરવા છે, તો એ તો એક પણ આની ભ્રાંતિનું ફળ છે. અને દ્રવ્ય પર્યાય એક લાગે છે માટે એ છૂટા કરવાનો પ્રયત્ન કરે છે. પર્યાયથી તો છૂટો જ છે, ત્રિકાળી તો પર્યાયમાં આવતો જ નથી.
પરંતુ પર્યાયમાં એકતા કરી રાખી છે તે એકતા ત્રિકાળીમાં સ્થાપવાની છે. જે એકતા પરિણામમાં છે તે એકતાને ત્રિકાળીમાં સ્થાપવાની. આ 12 અંગ અને 14 પૂર્વનો સાર છે. આ અનંત તીર્થંકરોની અનંત ઓમ ધ્વનિનો સાર છે. આ ગુરુદેવશ્રીની 45 વર્ષની વાણીનો સાર છે કે ત્રિકાળીની અંદરમાં એકતા કરવાની. અને એ જ્યાં સુધી પર્યાયનો નિષેધ નહીં કરે, પર્યાય ઉપરથી દ્રષ્ટિ નહીં હટે. ક્યાં સુધી પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં હશે? જ્યાં સુધી ત્રિકાળીમાં જોર નહીં આવે ત્યાં સુધી. ત્રિકાળીમાં જોર ક્યાં સુધી નહીં આવે? જ્યાં સુધી અભિપ્રાયની અંદરમાં, વિશ્વાસમાં, હું ત્રિકાળી છું એવું શ્રદ્ધાન નહીં થાય, એવી માન્યતા નહીં થાય, એવો વિશ્વાસ નહીં થાય. એટલે આ અવસર છે તત્વને વ્યવસ્થિત રીતે સમજીને જેવું સ્વરૂપ છે એવો નિર્ણય કરવાનો. પૂજ્ય ગુરુદેવ શ્રી શા માટે કે છે, હું પરમાત્મા છું એમ નક્કી કરો, હું પરમાત્મા છું એમ નિર્ણય કરો. જ્યાં પરમાત્મા છું એમ નક્કી કરીને નિર્ણય કરે છે, એટલે યથાર્થ નિર્ણય કરીને પાકો નિર્ણય કરે છે, ત્યાં અનુભવ થાય છે. અનુભવ કર એ તો ઉપદેશ છે, ઉપદેશનું વાક્ય છે. પણ હું પરમાત્મા છું એવો નિર્ણય થતા અનુભવ થાય છે, એ પરિણામની યોગ્યતા છે. પરિણામ પણ એટલે જ દૂર જાય છે જ્યાંથી દ્રવ્ય દેખાય છે. પણ ક્યારે? જયારે અભિપ્રાયની અંદરમાં હું દ્રવ્ય છું એવું માને છે ત્યારે. જ્યાં સુધી અભિપ્રાયની અંદરમાં હું પરમાત્મા છું એવું નથી આવતું, એટલે કે જ્યાં સુધી અભિપ્રાયની અંદરમાં સમ્યક દર્શન કરવું છે, મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે, પરિપૂર્ણતા પ્રગટ કરવી છે એવો અભિપ્રાય છે, ત્યાં સુધી એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે. એટલે જયારે હું પરમાત્મા છું, અપરિણામી છું એવી દ્રષ્ટિ જયારે થાય છે, ત્યારે પર્યાયમાં સંસાર હોય કે મોક્ષ, મને કોઈ અંતર નથી પડતો, એટલો એ પર્યાય થી છૂટો પડી જાય છે, લુખ્ખો થઈ જાય છે, સુક્કો થઈ જાય છે, ત્યારે એને પર્યાયની મીઠાશ મટી જાય છે. પર્યાયની મીઠાશ મટી જાય છે તો દ્રવ્યની રૂચિ થઈ જાય છે. દ્રવ્યની રૂચિ થઈ જાય છે તો પર્યાયની મીઠાશ મટી જાય છે. તો થવી જોઈએ દ્રવ્યની રૂચિ, કારણ કે જે પર્યાયથી છૂટો છે એને છૂટો ક્યાં કરવો છે? જે એક થઈ ગયા હોય એને જુદા કરાય, પણ જે એક થઈ ગયું થયા જ નથી, અનાદિ અનંત કાળમાં થવાના જ નથી. જે અનાદિ અનંત કાળમાં છૂટા જ છે એને તું છૂટા કરવાનો પ્રયત્ન કરે છે, કે તારી ભ્રાંતિ છે. માટે માન કે વસ્તુ પરિપૂર્ણ છે, હું પરિપૂર્ણ છું. પરિણામ શ્રદ્ધા કરે કે ના કરે, હું છું બસ. પરિણામની મને અપેક્ષા નથી, પરિણામને જે મારી અપેક્ષા નથી એ મને પરિણામની અપેક્ષા નથી. પરિણામની અંદરમાં સમ્યક દર્શન થાય છે તે દ્રવ્યને કારણે નથી થતું. દ્રવ્યને કારણે થતું હોય તો દ્રવ્ય અનાદિથી છે, શા માટે નથી થયું સમ્યક દર્શન? એટલે એ પરિણામ સ્વતંત્ર સત છે એની સ્થાપના છે. પરિણામ સ્વતંત્ર સત છે એની જાહેરાત છે કે ભાઈ તું પરિણામની અંદરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય છોડી દે. હું પરિપૂર્ણ છું એવો વિશ્વાસ. 128 નંબરના બોલમાં કહે છે, જ્ઞાનીને તો ત્રિકાળીમાં જ અહમપણું હોવાથી વાંચન શ્રવણ પૂજન આદિમાં પણ અંદરની વૃદ્ધિ થતી રહે છે. જ્ઞાની છે એની પરિસ્થિતિ શું છે? તો કે ત્રિકાળીમાં અહમપણું છે, અને પછી ત્રિકાળીમાં અહમપણું હોવાને કારણે જે પણ પ્રવૃત્તિ કરે છે, વાંચન શ્રવણ પૂજન, બધામાં એને શુદ્ધિની વૃદ્ધિ થતી રહે, બધામાં એનો શુદ્ધાત્મા ઘટાતો રહે છે. નહીં, શુદ્ધાત્મા ઘટાતા રહેતા, શુદ્ધિની વૃદ્ધિ થતી રહેતા એ આગળ વધતા ખેલા જાય. અને અજ્ઞાનીઓ જોયે છે કે ગુરુદેવ 3 કલાક સ્વાધ્યાય કરે છે તો મારે શું કામ ન કરવું? કરવું ભાઈ, ચોક્કસ કરવું. પણ ગુરુદેવ સ્વાધ્યાય કરીને એમાંથી જે નીકાળે છે એ નીકાળો. ગુરુદેવ સ્વાધ્યાય કરીને શુદ્ધાત્મામાં ચાલ્યા જાય છે, આપણે શુદ્ધાત્મામાં ચાલ્યા જવું. શુદ્ધાત્માની અંદરમાં જવાનો માર્ગ
અત્યંત સ્પષ્ટ છે. શાંત થઈ ધીરો પડી એક વખત વિચાર કરે કે વસ્તુ જે છે સ્વભાવથી પરિપૂર્ણ છે કે નહીં, અને જો પરિપૂર્ણ છે તો એ પરિપૂર્ણ છે ને પરિપૂર્ણ કરવાની છે, તો કે ના એને તો પરિપૂર્ણ કરવાની નથી, તો શું કરવાનું છે? તો કે કઈ કરવાનું નથી. તો શું કરવાનું છે? તો કે એવું જાણવાનું છે, એવું માનવાનું છે. એને માન્યું નથી હું પરિપૂર્ણ છું. એ બધી વાત સાચી દ્રષ્ટિના વિષયની અપેક્ષા. પણ રાગ તો છે ને, સંસાર તો છે ને, એટલે એ હરી ફરીને એની દ્રષ્ટિ પર્યાય ઉપર આવે છે, અને પર્યાય ઉપર દ્રષ્ટિ આવવાને કારણે, એ પર્યાયની મીઠાશ હોવાને કારણે, પર્યાયની રુચિ હોવાને કારણે, પર્યાયમાં એકત્વ હોવાને કારણે, એ વારંવાર એનું અવલોકન કર્યા કરે છે કે પર્યાયમાં હજી શું દોષ છે, હજી પર્યાય સ્વભાવ તરફ કેમ એટલી તીવ્રતાથી ઝૂકતી નથી જેટલી ઝૂકવી જોઈએ. તો આ જે પર્યાયની જે તપાસ જે છે એ પર્યાય દ્રષ્ટિ છે. શા માટે તું એને તપાસ જે તારામાં છે જ નહીં? દેવ ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષા ફરક છે. દેવ ગુરુ આદિ નિમિત્તનો સાંસારિક વિષયોની અપેક્ષા ફરક છે, કારણ કે સાંસારિક વિષયો તો પોતાની તરફ ઝુકાવ કરવાનું કહે છે, અને દેવાદિક નિમિત્તો પોતાની તરફ ઝુકાવનો નિષેધ કરીને આત્માની તરફ ઝૂકી જાઓ તેમ કહે છે. સંસારના વિષયોનો જે નિમિત્તો જે છે એ પોતાની તરફ, અથવા સંસારના વિષયો તરફ ઝૂકવાનું કહે છે, અને દેવગુરુ એટલે દેવગુરુ તરફ ઝૂકવાની ના પડીને નિષેધ કરીને આત્મા તરફ ઝૂકવાનું કહે છે. એ અપેક્ષા એ સંસારના નિમિત્તો અને દેવગુરુ આદિ નિમિત્તો એ બંને નિમિત્તોમાં ફરક છે. તેથી દેવાદિક નિમિત્તોમાં ફરક કહેવામાં આવે છે. પરંતુ જે જીવ પોતાની તરફ ઝૂકતા નથી, દેવાદિકની તરફ જ ઝૂકેલા રહે છે, તેમણે તો આ સંસારિક વિષયોની જેમ અમને પણ વિષય બનાવી દીધો. મુજબ વાત કે છે ને કે દેવાદિક નિમિત્તોનો ફરક કહેવામાં તો આવ્યો છે ને એ સાચો છે ફરક. કારણ કે દેવ શાસ્ત્ર ગુરુ એમ કહે છે અમે તારી સામે નથી જોતા, તું અમારી સામે નહીં જો, અમે જેની સામે જોયું છે એની સામે તું જો, અમે અમારા આત્મા સામે જોયું છે તું તારા આત્મા સામે જો. એટલે એ તો નિમિત્તોની અંદરમાં ફરક છે. જયારે સંસારના વિષયો કે છે અમારી તરફ આવો, અમારી તરફ ઝૂકો, આ કે છે તમારી તરફ ઝૂકો, એ ફરક તો છે. પરંતુ જે જીવ પોતાની તરફ ઝૂકતા નથી, દેવાદિકની તરફ જ ઝૂકેલા રહે છે, તેમણે તો આ સંસારિક વિષયોની જેમ આમને પણ વિષય બનાવી દીધા. એમાં કઈ ફરક રહ્યો નહીં, કઈ ફરક રહ્યો નહીં. જેમ સંસારિક વિષયો એમ દેવગુરુ વિષયો. સંસારિક વિષયો છે પાપના વિષયો છે ને, દેવગુરુ છે એ પુણ્યના વિષય છે. પાપનું ફળ સંસાર છે ને પુણ્યનું ફળ સંસાર છે. તો ફાયદો શું છે? દેવગુરુ શાસ્ત્ર મેળ્યા અને દેવગુરુ શાસ્ત્રના સાનિધ્યમાં આવીને તારી પોતાની તરફ ન ગયો, તારી પોતાની તરફ ન આવ્યો, તો દેવગુરુ મેળ્યા ન મેળ્યા બંને બરાબર છે. મેળ્યા છે શા માટે ભાઈ? તારી ભવ્યતવ્યતા છે, તારી ભવ્યતા છે, તારી હોનાર છે, તો આ કાળે તને ગુરુદેવની વાણી મળી છે, આ કાળે ગુરુદેવ મેળ્યા છે. અને જો એ હોનાર છે તો એક વખત વસ્તુ તરફથી વાત કર, એક વખત વસ્તુ તરફથી વિચાર કર, એક વખત વસ્તુ તરફથી નિર્ણય કર, અને છોડી દે પર્યાયના પડખામાં. એ પરદ્રવ્ય છે, ભીન છે, મારાથી રહી જ છે. કારણ કે એમ પછી એમાં કઈ ફરક, સંસારનો વિષય અને દેવગુરુનો વિષય બંનેમાં કઈ ફરક રહ્યો નહીં, કઈ ફરક રહ્યો નહીં, જરા પણ ફરક નહીં. અરે એક વખત આત્માની વાત સાંભળીને, શુદ્ધાત્માની વાત સાંભળીને એનો ઝુકાવ તો શુદ્ધાત્મા તરફ થવો જોઈએ. હું શુદ્ધાત્મા તત્વ છું એવો વિશ્વાસ અંતરંગથી ઘોળાવો જોઈએ, ચાલવો જોઈએ દિવસ રાતે વિચાર. પાપની દુકાન બંધ કરીને પુણ્યની દુકાન ચાલુ કરી, વેપાર તો ચાલુ જોઈએ, વેપાર બંધ ન થયો, વેપાર બંધ થવો જોઈએ. પાપનો વેપાર એ વેપાર છે ને પુણ્યનો વેપાર એ વેપાર છે, બંને સંસારના પરિણામ છે. વિકલ્પ ગમે તેટલા કરે એનાથી કઈ સિદ્ધ નહીં થાય. વસ્તુની અંદરમાં પેસશે તો જાગૃતિ આવશે, વિકલ્પથી જાગૃતિ નહીં આવે. કારણ કે વિકલ્પથી તો વસ્તુ ભિન્ન છે, વિકલ્પાતીત છે, નયાતીત છે, નયોથી વસ્તુ ભિન્ન છે.
જે અનુભવ જ્ઞાનમાં નયો સમાતા નથી તો શા માટે તું એની પાછળ પડાય છે? શા માટે નયોની અપેક્ષાથી વસ્તુને જોવે છે? શા માટે સ્વભાવથી વસ્તુને જોતો નથી? એ માર્ગની અંદરમાં, વિકલ્પોની અંદરમાં ઉત્પન્ન થતા પરિણામોની અંદરમાં નય વિવિધતાઓ ભલે હોય, પણ હું નયાચિત વસ્તુ છું અને હું નયાચિત વસ્તુ છું એમ નિશ્ચય નહીં કહે છે, શુદ્ધ નહીં કહે છે, પરમાર્થિક નહીં કહે છે. એવી પોતાની સ્વભાવની અદભુતતા હોવા છતાં પણ એ સ્વભાવથી સ્વભાવને શા માટે નથી જતો? ભાઈ, આ મનુષ્ય ભાવ, આ ગુરુદેવ, આ ટાણા, આ તત્વની ચોખવટ, આ સોગાનીજીની રમઝટ, એક શુદ્ધાત્માને ઘોળતો ઉપદેશ, એક શુદ્ધાત્માને હથેળીમાં દેખાડતી વ્યવસ્થા, શા માટે ભાઈકું અટકાય છે પ્રતિજ્ઞા? ગુરુદેવની સાથે રહેવું છે, ગુરુદેવના સંસ્મરણમાં મોક્ષમાં જવું છે, આ બધી જે ભાવનાઓ મુમુક્ષુની છે એ પરિપક્વ કેવી રીતે થશે, મેચ્યોર કેવી રીતે થશે? એનો એકમાત્ર ઉપાય છે ભગવાન આત્મા તે હું છું, ભગવાન આત્મા તે હું છું, ભગવાન આત્મા તે હું છું, હું છું, હું છું, હું છું, હું છું. બસ એ સતત ધારાવાહી ચાલે, દિવસ રાત ખાતા પીતા ઉડતા બેસતા એક વાત ચાલે. 129-130 કે છે, જયારે મુનિઓ પોતાના માટે શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચાર માને છે, તો નીચેવાળાની તો વ્યભિચારી બુદ્ધિ છે જ. મુનિ જેવા મુનિ, ભાવલિંગે સંત, વારંવાર સ્વભાવની અંદરમાં કેલી કરતા, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝીલતા, એ જો એમ કહે કે શાસ્ત્રમાં રમતી બુદ્ધિ જે છે એ વ્યભિચાર છે, સ્વાધ્યાયનો વિકલ્પ આવે છે એમાં અમે રોકાઈએ છીએ, એ બુદ્ધિ વ્યભિચારની છે. તો જો મુનિ જે એમ કહેતા હોય તો નીચેવાળા જે છે એની વ્યભિચારી બુદ્ધિ તો છે જ. તેમાં અજ્ઞાની જે એમ લે છે કે મુનિઓ તો પોતાના માટે વ્યભિચારી માને તો ઠીક છે, પણ આપણે તો થોડી શક્તિવાળા છીએ, આપણે તો શાસ્ત્ર આદિનું અવલંબન જ જોઈએ એમ બહાને લઈને ત્યાં સંતોષ માનીને અટકી જાય છે. જીવ વસ્તુનો વ્યવસ્થિત વિચાર ન કરીને શાસ્ત્ર આદિનું અવલંબન તો હોય ને મુમુક્ષુતાની ભૂમિકામાં, એમ હોઈને 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 એમ એવું એની ઉપર વજન આવે છે. એની ઉપર વજન આવતું હોવાને કારણે એ સંતોષ માને છે, સંતોષ માને છે એટલે માટકી જાય છે. બધાને છોડ્યા તો દેવગુરુને આવીને છૂટ્યો. હવે ભાઈ એક વખત શુદ્ધાત્માને છૂટી ગયા, આ વખત છે શુદ્ધાત્માને છોટવા. જ્યાં સુધી શુદ્ધાત્માને નહીં ચોટ ત્યાં સુધી પર્યાય બુદ્ધિ નહીં મટે ભાઈ, નહીં મટે. પર્યાય એક છે ને એક સમયે દ્રષ્ટિ એકની થાય, લક્ષ એકનું થાય છે. માટે હું શુદ્ધાત્મા છું એવું લક્ષ કર, અને એવું લક્ષ થતા એવી દ્રષ્ટિ થતા સમય દર્શન થઈ જશે. રાગનો જન્મ જ નહીં થાય, આશ્રવનો જન્મ જ નહીં થાય, તો આશ્રવનો અભાવ કર્યો એમ કહેવાશે. કર્યું કઈ નથી, કે છે સંવર. કેવી રીતે હું પરમાત્મા છું દ્રષ્ટિ કરું તો શું ન થયું? તો કે આશ્રવ ચાલતો આવ્યો તો એ ન થયો, ન થયો માટે એને એને છોડ્યો ત્યાગ્યો એમ કહેવાય છે. એ કહેવાની વાત છે, વાસ્તવિકતા તો બસ સંવરનો ઉત્પાદ થયો ને આશ્રવનો ઉત્પાદ ન થયો. એ સમયની પર્યાયની યોગ્યતા છે. આશ્રવનું એ સમય માટે ટળવું, સંવરનું થવું, અને એ બંને વ્યવસ્થાની વચ્ચે પરિણામ માત્રથી હું રહીશ, ત્રિકાળી પરમાત્મા હું છું એવો એક વખત નિર્ણય કર તો ભાઈ શું થશે? પહેલામાં પહેલું સુગંધી શબ્દ છે, પહેલામાં પહેલું તો ત્રિકાળીમાં પ્રસરી જવાનું છે, એ જ સર્વપ્રથમ કરવાનું છે. પહેલામાં પહેલું પેલા છદ્રવ્યને જાણી લેવા, નવ તત્વને સમજી લેવા, કર્મોની વ્યવસ્થાને જાણી લેવી, કર્ણાનું યોગ, રવ્યાનું યોગ, તસવાનું યોગ, ચારણાનું યોગ બધો અભ્યાસ ચારે તરફથી કરી લેવો. તો કે છે પહેલામાં પહેલું
તો ત્રિકાળીમાં પ્રસરી જવાનું છે. પહેલામાં પહેલું સર્વપ્રથમ એક શુદ્ધાત્મા હું છું એમ કરીને શુદ્ધાત્માની અંદરમાં પ્રસરી જા, ફેલાઈ જા, એ પહેલામાં પહેલું કરવા જેવું છે. જેઓ જ્ઞાનીઓ આ વાતને વજન આપે છે એનું કારણ છે કે ભાઈ જ્યાં સુધી તને અમને આવનું વજન આવ્યું તો પહોંચી જાય અંદર, તને આનું વજન આવશે તો તું પહોંચી જાય હમણાં. એક વખત અમે કહીએ છીએ એમ માન તો ખરો ભાઈ, અમે અંદરમાં જઈને જોઈને અનુભવીને પછી બહાર આવીને આ વાત કહીએ છીએ કે પહેલામાં પહેલું તો ત્રિકાળીમાં પ્રસરી જવાનું છે, તે જ સર્વપ્રથમ કરવાનું છે. શાસ્ત્રમાં ઉપયોગ લગાવતી વખતે પણ આ અભિપ્રાય હોવો જોઈએ, શાસ્ત્રનું અવલંબન લેવાનો અભિપ્રાય તો નહીં હોવો જોઈએ. શાસ્ત્ર સ્વાધ્યાય કરે ત્યારે એના અવલંબન લેવાનો અભિપ્રાય ભલે હો, પણ એનો અભિપ્રાય ના હો કે આનાથી મારું કલ્યાણ થશે, આ શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા કરતા વસ્તુ સમજાઈ જશે, એવું નથી. વસ્તુને જ્ઞાનમાં ગ્રહણ કરવાથી સમજાય, વિચારવાથી નહીં સમજાય, વિકલ્પોથી નહીં સમજાય, કારણ કે આ વિકલ્પનો વિષય નથી. નિર્વિકલ્પ વસ્તુ છે, નિર્વિકલ્પ જ્ઞાનમાં પકડાય છે, નિર્વિકલ્પ શ્રદ્ધાનો વિષય છે. શાસ્ત્રમાં ઉપયોગ લગાવતી વખતે પણ આ અભિપ્રાય હોવો જોઈએ, શાસ્ત્રનું અવલંબન લેવાનો અભિપ્રાય તો નહીં હોવો જોઈએ. એ જ સમયની પર્યાયમાં જ વેદન તો આવે છે, શક્તિમાં તો વેદન નથી. તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની આત્મા માની જાય છે. ખરેખર તો નિત્ય સ્વરૂપ આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી, એવો ને એવો જ ત્રિકાળ રહે છે. તેમાં આમપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી. દ્રવ્ય ક્યારે પણ પર્યાયની અંદરમાં જતો જ નથી, નિત્ય વસ્તુ અનિત્યમાં ક્યારેય જતી જ નથી. એવો ને એવો ત્રિકાળ રહે છે, એવો ને એવો, 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 એવો ને એવો ત્રિકાળ રહે છે. બસ હું છું એમાં અહમપણું થતા સુખ શાંતિ ઉત્પન્ન થાય છે, એમાં અહમપણું નહીં થતા સુખ શાંતિ ઉત્પન્ન થતી નથી. જીવ હંમેશા બહાર ઉભો રહીને અંદર જવાની કોશિશ કરે છે કે મારામાં તો રાગ થાય છે. અરે ભાઈ, રાગ જ્ઞાનમાં પ્રવેશ નથી પામતો, જ્ઞાન પર્યાયમાં તો જ્ઞાયક માટે ક્યાંથી પ્રવેશ પામે? જે રાગ અને જ્ઞાન જુદા છે એ જ્ઞાનને અડી નથી શકતો રાગ, તો જ્ઞાયકને કેવી રીતે અડે? રાગ મારામાં થતો જ નથી ને, મારામાં તો જ્ઞાન થાય છે, અને જે જ્ઞાન થાય છે એ જ્ઞાયકને જાણે છે, એવી જ્ઞાનની વ્યવસ્થા છે. અને જે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ જ્ઞાનમાં જ્ઞાયકને જાણવું છે, એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એ વ્યવસ્થાનો વિરોધ છે, 17મી ગાથાનો વિરોધ છે. થોડોક ધીરો પડીને શાંત થઈને વિચાર તો કર પ્રભુ, બાપુ તું આ શું વિચારે છે? વસ્તુની જે અતૂટ વ્યવસ્થા છે એ કોઈ પણ પરિસ્થિતિમાં નહીં તૂટે, એ કોઈ પણ પરિસ્થિતિમાં એમાં ફેરફાર નહીં થાય. જે ત્રિકાળી ક્યારેય પણ પર્યાયમાં ન આવે એવી ત્રિકાળીની જે વ્યવસ્થા છે એ સદા એકરૂપ રહેશે. તું માન તો એવી રહેશે, નહીં માન તો એવી રહેશે. માનવું નહીં માનવું એમાં નફો નુકસાન તારો છે, વસ્તુને એનાથી કઈ અંતર નથી પડતું. હું પરિપૂર્ણ શુદ્ધ છું એવું માને છે તો સમ્યક દર્શન રૂપી નફો છે, લાભ છે. નથી માનતો તો સંસાર રૂપી લાભ છે. નિર્ણય તારી ઉપર છે, વિચાર તારે કરવાનો છે. ગુરુદેવ માર્ગ દેખાડશે પણ માર્ગ ઉપર ચલાવી નહીં લે. દેવગુરુ શાસ્ત્ર માર્ગ દેખાડશે, માર્ગની અદભુતતા દેખાડશે, માર્ગની અલૌકિકતા દેખાડશે, પણ ચાલવાનું તો પોતાને છે, નિર્ણય તો પોતાને કરવાનો છે, વિશ્વાસ તો પોતાને કરવાનો છે. દ્રવ્ય પર્યાય જુદા છે એવું માનવાનું તો પોતાને છે. એ માનવા માટે ગુરુ કઈ મદદ નહીં કરે,
તો કે છે ભાઈ તું આમ માન, માનવું ના માનવું તારી ઉપર છે, અનાદિકાળ થી નથી માન્યું, હવે તો માન રાખવું. એક વખત અમે કહીએ છીએ એમ માનીને જોતો ખરો, ને પછી તારે આત્મા ના મળે તો આવજે અમારી પાસે. 416 નંબરના બેનશ્રીના વચનામૃતના બોલ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી કે છે, પ્રશ્ન પૂછે છે અનુભવ માટે કેટલો સમય જોઈએ? ગુરુદેવ કે એક સમય, સમાંતરની અંદરમાંથી વ્યવસ્થા ફરી જાય છે. અને મુનિઓ એમ લખે છે કે વધારેમાં વધારે 6 મહિના, બહુ આકરું લાગતું હોય તો 6 મહિના. અને ભાઈ આત્મા આકરો લાગતો હોય, કઠિન લાગતો હોય, પ્રમાદ કરતા કરતા તું આત્માને સમજવાની કોશિશ કર તો તને 6 મહિના લાગે. બાકી પુરુષાર્થી જીવ હોય, સોગાનીજી જેવા, તો 1 રાત, 12 કલાકનો મામલો. આત્માની વાત સાંભળે અને અંતરંગમાં રોમાંચ થઈ જાય, રૂવાડે રૂવાડા ખડા થઈ જાય, ઓહો હું શુદ્ધાત્મા માત્ર વસ્તુ છું, એવો વિશ્વાસ આવે, એવો નિર્ણય થાય. અને અનુભૂતિ એક સમયમાં, કારણ કે પર્યાય એક સમયની છે, કારણ કે સંસાર એક સમયનો છે, કારણ કે એ નાશ થતા એક સમય લાગે છે. વાત વિશ્વાસની છે, વાત નિર્ણયની છે, વાત સમજણની છે, સાંભળીને સમજીને સમાવાનું છે. સાંભળ્યું તો છે, હવે એ સાંભળીને સમજણ કરવાની છે કે આમ છે, અન્યથા નથી. અને એવો નિર્ણય કરીને એની અંદરમાં સમાઈ જવાનું છે, એની ત્રિકાળીમાં પ્રસરી જવાનું છે. એકસો 132 માં કે છે, ગુરુદેવશ્રીના ઉપદેશમાં એટલો ખુલાસો છે કે આમૂળથી ધર્મ પંચમકાળ સુધી ટકશે તેમ દેખાય છે. ગુરુદેવશ્રીના ઉપદેશમાં એટલો ખુલાસો છે, એટલું સ્પષ્ટીકરણ છે કે આમૂળથી ધર્મ પંચમકાળ સુધી ટકશે. એ પૂજ્ય ગુરુદેવે જે શુદ્ધાત્માનો, ભગવાન આત્માનો, પરમાત્માનો જે ધ્વજ ફરકાવ્યો છે એ પંચમકાળના અંત સુધી કુંકુના આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્ય દેવની વાણી અને ગુરુદેવનો ઉપદેશ જગતના જીવોનું કલ્યાણ સહેજે કરતું રહેશે. માટે ભાઈ ગુરુદેવના શાસનને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન છોડી દે. શાસન શાસનથી સુરક્ષિત છે, અને જે સ્વયંથી સુરક્ષિત છે એને તું શું સુરક્ષિત રાખી શકાય? તું તારા શુદ્ધાત્માને સુરક્ષિત કર. કે વસ્તુ સ્વભાવથી સુરક્ષિત છે, વસ્તુ સ્વભાવથી સંપૂર્ણ છે, વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે, વસ્તુ સ્વભાવથી ત્રિકાળ છે. હવે એને પરિણામમાં બેસીને ત્રિકાળી વસ્તુને દેખવાથી વસ્તુ ભિન્ન દેખાય છે. પરિણામમાં બેસીને ત્રિકાળી વસ્તુને દેખવાથી વસ્તુ ભિન્ન દેખાય છે. એને ટેવ પડી છે પરિણામની અંદરમાં બેસીને ત્રિકાળી વસ્તુને જોવાનું. એ વસ્તુ હંમેશા ભિન્ન દેખાય છે, વસ્તુ હંમેશા જુદી દેખાય છે. એ ભગવાનની સામે હંમેશા ભક્ત બનીને ઉભો રહે છે, એને પોતાની પામરતા દેખાય છે અને ભગવાનની પૂર્ણતા દેખાય છે. એ ભગવાનની સામે ઉભો રહેનારો ભક્ત છે, દ્રવ્યની સામે ઉભી રહેનારી પર્યાય છે. એવી રીતે દ્રવ્ય નહીં દેખાય, એવી રીતે ભગવાનના દર્શન નહીં થાય. ભગવાન છું એ વાતનો જો વિશ્વાસ છે તો ભગવાનની બાજુમાં બેસી જાય, ભગવાનની સામે નહીં. ભગવાનની સામે હંમેશા ભક્ત હોય, ભગવાનની બાજુમાં હંમેશા ભગવાન હોય. સિમંદર ભગવાનની બાજુમાં શાંતિનાથ હોય, આદિનાથ હોય, મહાવીર હોય, પદ્મપ્રભ હોય, એ ભગવાનની બાજુમાં ભગવાન હોય. હું ત્રિકાળી છું એમ કરીને ભગવાન આત્મામાં બેસી જા, એ ત્રિકાળીમાં બેસવાથી એ ભગવાનપણાનું ભાન થશે. પરિણામમાં બેસીને ત્રિકાળીને જોઈશ એ વસ્તુ હંમેશા ભિન્ન દેખાશે, કારણ કે એક જ તો પરિણામનું છે. માટે પરિણામમાં બેસીને દ્રવ્યને જોવા માંગે છે, એટલે કે તેથી પરિણામથી ભિન્ન થવા માટે શું કરવું? તો કે વસ્તુમાં બેસીને દેખવાનું છે. અરે પર્યાયથી જુદા પડવું છે તો શું કરવાનું છે? તો કે વસ્તુમાં બેસી જાય. હવે વસ્તુમાં બેસીને જોઈશ તો પરિણામ ભિન્ન દેખાશે, કે વસ્તુમાં અહમપણું એકત્ર થવાથી પર્યાયનું કાર્ય ભિન્ન દેખાવા લાગશે.
ભીન છે ને ભીન દેખાવા લાગશે. પર્યાયમાં બેસીને જોયે છે તો દ્રવ્ય જુદું ને પર્યાય જુદી લાગે છે. અને જુદું પાડવાનો પ્રયત્ન કરે છે. દ્રવ્યમાં બેસીશ તો પર્યાય જુદી છે, જે પર્યાય જુદી છે એ જુદી દેખાશે. તો કરવાનું કઈ રહેશે નહીં. હું અકર્તા છું એનો વિશ્વાસ આવશે. ને હું અકર્તા છું એનો વિશ્વાસ આવતા શું થશે? તો કે એવી ભિન્નતા દેખાવાથી પર્યાય નાશ થવા છતાં પણ અહમ પણ દ્રવ્યમાં તો ત્રિકાળ જ રહે છે. જયારે દ્રવ્યની અંદર માં અહમ પણ થશે, એકત્વ થશે, પર્યાયનું કાર્ય અને ભિન્ન દેખાવા મળશે. અને એવી ભિન્નતા દેખાવાથી શું થશે? પર્યાય નાશ થશે. પણ અહમ પણ તો ત્રિકાળમાં દ્રવ્યમાં કાયમ રહેશે. તેથી પર્યાય નાશ થતા આકુળતા નહીં થાય. અને અહીં ત્રિકાળીમાં બેસવાથી સુખ શાંતિ વધશે. તો નિયમ વાળી વાત છે કે ભાઈ એક વખત તું ત્રિકાળીમાં બેસી જા, સુખ શાંતિ વધતી રહેશે અને આકુળતા થશે જ નહીં. જ્ઞાનીઓને કોઈ ચીજ ની આકુળતા નથી થતી. ગમે એવી પરિસ્થિતિ ભજે એને આકુળતા નથી થતી. શું કામ નથી થતી? કારણ કે અનાકુળ સ્વભાવની અંદરમાં બેસીને વાત કરે છે. અનાકુળ સ્વભાવની અંદરમાં અહમ કરીને વાત કરે છે. અનાકૂળ સ્વભાવના લક્ષ્ય વાત કરે છે. અરે હું તો આ પરિણામ હાર્યો ને, હું તો પરિણામની અંદરમાં નથી જતો. પરિણામ પરિણામીની ચર્ચા કરે તે આત્માર્થી નથી. અરે પ્રભુ શું કહો છો? હા ભાઈ, જે પરિણામ અને પરિણામીની ચર્ચા કરે તે આત્માર્થી નથી. કલંક છે એ જીવનની અંદરમાં જેમાં પરિણામ પરિણામીની ચર્ચા થાય. આ પરિણામી છું એ નિષ્કલંક વસ્તુની સામુ જોઈને જે આ પરિણામીની વાત કરે છે, સોગાનીજી, ગુરુદેવ, બેનશ્રીબેન, એ જ્ઞાનીઓ ધન્ય છે જે કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં શુદ્ધાત્માને છોડતા નથી. શુદ્ધાત્મા છોડીને બીજી કોઈ વાત કરતા નથી. આપણે સૌ કોઈ એ જ્ઞાનીઓના સંતાનો, ગુરુદેવના સંતાનો, સોગાનીજીના સંતાનો, માર્ગની સ્પષ્ટતા તેઓએ આત્માને અનુભવીને જે રીતે કરી છે એ રીતે જ્ઞાન શ્રદ્ધામાં લઈને હું પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું એવો વિશ્વાસ તત્કાળ કરીએ, આ ક્ષણ કરીએ, આ ક્ષણે કરીએ એ ગુરુદેવના સંતાનની સાચી પાત્રતા છે. અને આવી પાત્રતા સૌ કોઈના જીવનમાં સહજ હોય એવી મંગલ ભાવના. હાજી, બહુ સરસ પ્રકાશભાઈ. આપણે પાછી સુગાનીજીની તો એકદમ દ્રવ્ય દ્રષ્ટિની વાત અને એની ઉપર કેમ આપણું લક્ષ્ય જાય એની બધી બહુ સરસ ખુલાસો થયો. કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણી પાસે 2-3 મિનિટ છે. વ્યભિચારીની બુદ્ધિ એટલે શું? વ્યભિચારીની બુદ્ધિનો અર્થ છે કે વ્યભિચાર કોને કહેવાય? જે માણસ અનિતિવાન હોય, જે અપલક્ષણો એક સામાન્ય સજ્જન પુરુષોના જીવનની અંદરમાં ન હોવું જોઈએ એવી પરિણતિ. એટલે એમ કે શાસ્ત્રોમાં રમતી એટલે ખરેખર પોતાને આ પરિણામ આત્માની અંદરમાં રમવા જોઈએ. અને આત્માની અંદરમાં ન રમીને શાસ્ત્ર લખવામાં અથવા શાસ્ત્ર સ્વાધ્યાયમાં જે એમનો સમય રોકાય છે એને વ્યભિચાર કહે છે. વ્યભિચાર એટલે અપશબ્દ છે સામાન્યપણે તો, કેમ કે આ માણસ સજ્જન નથી, આ માણસ આચરણ જેનું ચોખ્ખું નથી, વ્યભિચારની છે એમ. જેની વૃત્તિ બહારમાં જ રહીમાં કરે છે ઘર છોડીને, એને એમ કે વ્યભિચાર કહેવામાં આવે છે. બહુ સરસ. તો ભગવાન આત્મા છું એનો તો પેલા તો વિકલ્પ શરૂ થશે ને? એ વિકલ્પ નહીં થાય ત્યાં સુધી નિર્ણય નહીં થાય, કે જ્યાં સુધી પોતાને ભગવાન આત્મા નહીં માને તો. જયારે નિર્ણય દશામાં કેવી રીતે, વિકલ્પ માંથી નિર્ણય માં કેવી રીતે પહોંચશે? તો એટલે જે વિકલ્પ જે છે, વિકલ્પ ની મહત્તા નહીં પણ વસ્તુ ની મહત્તા આવે. વિકલ્પ તો એને અનાદિકાળથી હું પરમાત્મા છું એવું ભગવાનની વાણી સાંભળીને એવો વિકલ્પ અનંત વખત કર્યો છે કે હું આત્મા છું, ભગવાન આત્મા છું, પણ એનો નિર્ણય નથી કર્યો. નિર્ણય શું કહું? કેવું જે શ્રદ્ધા જ્ઞાન જે અંતરંગમાં વર્તવું જોઈએ, એ શ્રદ્ધા જ્ઞાન માં એ જોર નથી આવતું. એ ઉપર ઉપરથી એમને એ વિચારોની અંદરમાં એને સંતોષ થઈ જાય છે કે મેં તો માન્યું છે કે હું પરમાત્મા છું, એમ નહીં. એના શ્રદ્ધાની અંદરમાં વિશ્વાસ આવવો જોઈએ. અને એ શ્રદ્ધા જ્ઞાન એ અંતરંગમાં છે, એ અંતરંગમાં એ વિશ્વાસ આવી અને એ શ્રદ્ધા રૂપે પરિણમી ગયું છે. અને એ જયારે એમને ત્રિકાળી ઉપર જોર આવે છે, ત્રિકાળી ઉપર વજન આવે છે, પર્યાયની એકત્વ બુદ્ધિ છૂટી જાય છે, પર્યાયની મહત્તા સમાપ્ત થઈ જાય છે, ત્યારે જ એની અંદરમાં જોર આવતા અનુભૂતિ થાય છે. એ હું પરમાત્મા છું એમ કે અને સમ્યક દર્શન નથી થયું
એવું વારંવાર વિચાર કર્યા કરે તો એને હું પરમાત્મા સુધી બોલે છે ખાલી, પણ એવું માનતો નથી. એટલે બોલવું એવું, વિચારવું એવું કે જેવું માનવું છે એ માનવું થાય તો એ શ્રદ્ધાનો નિર્ણય થઈને અનુભૂતિ થયા વિના રહેતી નથી. હાજી બહુ સરસ પ્રકાશભાઈ, તો આપણે અહીંયા વિરામ લઈએ છીએ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આત્મ જ્ઞાન મેન્ન રૂપ વિશ્વ કી સિદ્ધિ હૈ. આત્મ જ્ઞાન હી બસ જ્ઞાન હૈ, આત્મ જ્ઞાન હી બસ જ્ઞેય હૈ. આત્મ જ્ઞાન મય જ્ઞાતા હી આત્મા જ્ઞાન જ્ઞેય અભેદ હૈ. દર્શાય સરસ્વતી દેવી ને કિયા પરમ ઉપકાર હૈ. નિજ ભાવ મેં હી સ્થિર રહું માં વંદના અવિકાર હૈ. નિજ ભાવ મેં હી સ્થિર રહું માં વંદના અવિકાર હૈ. જિન વાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સોહાણી ન સ્વપ્નમુ સદા દે સોડો. બોલો બોલો જિનવાણી માત કી જય હો. જય હો. જય જિનેન્દ્ર. બહુ સરસ સાઈન આપ્યો અમને. ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.